ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આવતીકાલથી નવરાત્રી શરૂ થાય છે. દશેરાએ રાવણનો વધ થયો. બહુ સૂક્ષ્મ રીતે જોઈએ તો આપણા બધામાં એક રાવણ જીવે છે. આપણા મોટા ભાગના બધામાં રાવણ જીવે છે. રાવણનો જ્યારે વધ કર્યો, રાવણ મૃત્યુ સૈયા પર પડ્યો છે, ત્યારે રામ લક્ષ્મણને આજ્ઞા કરે છે કે રાવણ પાસે જાઓ અને એની પાસે જે વિદ્યા છે, જ્ઞાન છે, એ જ્ઞાનની યાચના કરો. રામ કહે છે કે રાવણ પાસે જ્ઞાન છે અને તમે જઈને એની પાસે જ્ઞાનની યાચના કરો. અને લક્ષ્મણ રાવણ પાસે જાય છે. ત્યારે રાવણ બહુ અદ્ભુત જ્ઞાન આપે છે. આજે બધા જ્ઞાનની ચર્ચા નથી કરવી, પણ એના એક વાક્યની ચર્ચા કરવી છે. રાવણનું એક વાક્ય પણ અદ્ભુત છે. રાવણે કહ્યું કે હું સ્વર્ગ સુધી સીડી મૂકવા માંગતો હતો, પૃથ્વીથી સ્વર્ગ પર સીડી મૂકવા માંગતો હતો, અને હું એ કરી શક્યો હોત, પણ હું રોજ વિચારતો કે આવતીકાલથી એનું કામ શરૂ કરીશ. અને આ રાવણ આપણા બધામાં બેઠો છે. આપણને બધાને થાય છે કે આવતીકાલથી આપણે કશું કરીશું, અને એ આવતીકાલ આવતી નથી. અને પરિણામ એ આવે છે કે બહુ જ અગત્યના કામો આપણે ટાળતા રહીએ છીએ. અને આજની આપણી જે બેદરકારી છે, મને કોઈ પૂછે કે જીતુભાઈ બદહાલી, મુશ્કેલી, તકલીફો, એ બધું ક્યાંથી આવે છે? તો મને કહેવા દો કે આપણી મોટાભાગની મુશ્કેલીઓ આજની બેદરકારીમાંથી આવે છે. તમે બહુ સૂક્ષ્મ રીતે જોશો તો ભાગ્ય જીવનમાં થોડા અકસ્માતો થાય છે. ભાગ્ય જીવનમાં ખરેખર આપત્તિઓ આવે છે, ખરી આપત્તિઓ આવે છે. મોટા ભાગની એ આપત્તિઓ કુદરતી હોય છે, જેમાં આપણો કોઈ અખત્યાર નથી હોતો. ભૂકંપ આવવો, ધરતીકંપ થવો, પૂર આવવા, મોટી રોગચાળો ફાટી નીકળવો, એ બધી જે કુદરતી આપત્તિઓ છે, એ સિવાયની જે મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે, એ મોટા ભાગની આજની બેદરકારીમાંથી આવે છે. આજે નહીં કરેલું કામ, આજે કરવા જેવું જે કામ હતું એ ટાળ્યું, અથવા તો એ બેદરકારીપૂર્વક કર્યું, અને આવતીકાલે ગંભીર મુશ્કેલીઓ આવીને ઊભી રહી જાય છે. તમે કોઈ એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યા છો, બહુ અગત્યનો ગંભીર એગ્રીમેન્ટ છે, જેની જોડે કરવા જઈ રહ્યા છો એ તમારો મિત્ર છે, ફાઇનાન્સર છે, હિતેચ્છુ છે, તમારા સંબંધી છે, ભાઈઓ પણ હોઈ શકે, પણ જ્યારે એગ્રીમેન્ટ કરવા જાઓ છો, કોઈ કરાર કરી રહ્યા છો,
ત્યારે જરા પણ સે શરમ રાખ્યા વગર એની નકલ એડવાન્સમાં મેળવી લો, બહુ ચીવટાઈ પૂર્વક વાંચો. તમને જો નકલ આપવામાં આવી હોય ઓરિજિનલ દસ્તાવેજની અને તમે બહુ બરાબર વાંચી લીધી છે પણ ઓરિજિનલ દસ્તાવેજ પર સહી કરવાની આવે તો સે શરમ રાખ્યા વગર એને ચકાસી લો કે એ જ જે નકલ તમને આપવામાં આવી છે એ જ નકલ પર તમે સહી કરી રહ્યા છો. મેં એવો કિસ્સો જોયો છે, એમાં હું સાક્ષી છું, જે બન્યું એમાં હું સાક્ષી છું. વડોદરાની એક બહુ મોટી ફેક્ટરીના માલિકે ફાઇનાન્સ લીધું હતું અને પછી પેઢી ફેક્ટરી સલવાઈ ગયેલી. એમણે કોઈ દસ્તાવેજ વગર, કશું જ મૂક્યા વગર ફાઇનાન્સ પેઢી પાસેથી ફાઇનાન્સ લીધેલું, બહુ મોટી રકમ હતી અને એમને ફરી ફાઇનાન્સની જરૂર પડી. ત્યારે એ પેઢીના માલિકોને ખબર પડી ગઈ હતી કે હવે આ પેઢી કાચી પડી ગઈ છે, આ ફેક્ટરી ઉઠી જવાની છે. એટલે અત્યાર સુધી માત્ર ચેકોને આધારે એમણે ધિરાણ કર્યું હતું. આ વખતે એમણે એમ કીધું કે તમારે અમને થોડીક પાવર ઓફ એટર્ની આપવી પડે તો અમે નવું ફાઇનાન્સ કરીએ. પેલા ભાઈ સહમત થઈ ગયા, એમની સામે નવા 25 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા કે 25 લાખ રૂપિયાને આ પાવર ઓફ એટર્ની પર સહી કરો. એટલે પેલા ભાઈએ તો 25 લાખ સામે પડેલા ફટાફટ છેલ્લે ભાને સહીઓ કરી દીધી. બહુ જ હોશિયારપૂર્વક ડ્રાફ્ટિંગ કરવામાં આવેલું. 3 નંબરનું પાનું આ સહી થયા પછી બદલી નાખવામાં આવ્યું અને એમાં એવો ઉલ્લેખ હતો કે આ ફેક્ટરીનો પ્રત્યક્ષ વહીવટ હવે માલિકો આ ફાઇનાન્સ કંપનીને સોંપી રહ્યા છે. આ માલિકે 25 લાખ વધારાના લેવા માટે એની 10 કરોડની મિલકત ફાઇનાન્સની પેઢીને સોંપી દીધી. એણે દરેક પાને સહી કરવી જોઈતી હતી તો પેલી પેઢીના માલિકો એ પાનું નહીં બદલી શક્યા હોત. પણ બહુ હોશિયારીથી સિફતથી 25 લાખ તૈયાર રાખવામાં આવ્યા, એગ્રીમેન્ટ તૈયાર રાખવામાં આવ્યો, છેલ્લું પાનું ખોલેલું તૈયાર રાખવામાં આવ્યું, એમને વાંચવા દેવામાં આવ્યો, દસ્તાવેજ બી વાંચવા, એટલે પાવર ઓફ એટર્ની ને બધું વાંચવા દેવામાં આવ્યું, બધું જ. પણ વહીવટ સોંપી દઈએ છીએ, એ કલમવાળું પાનું પાછળથી બદલી લેવામાં આવ્યું. એક બિલકુલ ભાહ્યાત કલમ લખવામાં આવી હતી, એ કલમને બદલે આ નવી કલમ આવી ગઈ હતી 7 નંબર પર. અને આ કરોડોની પેઢ, કરોડોની કંપની જીઆઈડીસીની વહીવટદારોના હાથમાં જતી રહી, ફાઇનાન્સરોના હાથમાં જતી રહી. ફાઇનાન્સરોનો હેતુ પણ એમના રૂપિયા વસૂલ કરવાનો હતો, સમજો. એમણે એ પેઢી એ કંપની લખાવી લીધા પછી દુરુપયોગ ભલે નથી કર્યો પણ આ બાબતમાંથી એક સમજવા જેવી બાબત છે કે તમે જ્યારે દસ્તાવેજ કરો, એગ્રીમેન્ટ કરો, પાને પાને સહી કરો, એક એક શબ્દ વાંચો, ક્યાંક અર્થઘટનમાં તકલીફ હોય તો એને સુધારાવાનું ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દો. બને ત્યાં સુધી હું તો વડોદરાના કરોડોપતિ બિલ્ડરોને ઓળખું છું, અબજોપતિ બિલ્ડરોને ઓળખું છું. એ બિલ્ડરોએ વર્ષો પહેલાં જ્યારે ધંધો શરૂ કર્યો 1952, 1954, 1958 ત્યારે વકીલો પાસે થોડાક દસ્તાવેજો લખાવેલા, બાનાખતો લખાવેલા કે કેવી રીતે બાનાખત કરું. અને પછી એ જ 1948, 1952, 1954ના બાનાખતો ની કોપી બનાવીને ધંધો કરી રહ્યા છે. ઘણી બધી વાર ટાઈપ ભૂલ થઈ હોય તો પણ એ બિલ્ડરનું એની પર ધ્યાન નથી જતું અને પછી સલવામણો થાય છે. મુંબઈમાં કોઈ પણ દસ્તાવેજ બિલ્ડર જાતે નથી કરતા, દરેક દસ્તાવેજ માટે એ વકીલને રૂપિયા ચૂકવે છે, ઢેર સારા રૂપિયા ચૂકવે છે.
પણ શાંતિ ખરીદી લે છે. વડોદરામાં ભાગ્ય કોઈ બિલ્ડરની, ભાગ્ય કોઈ જમીન લફડા વગરની છે. મુંબઈમાં થાય છે લફડા, દાઉદ સુધીના લફડા થાય છે, પણ મોટે ભાગે એટલા બધા સિક્યોર્ડ ને સેફ હોય છે, કારણ કે એટર્નીઓ અને વકીલો દ્વારા ધંધો કરે છે. એટલે તમે આજે બે દરકારી ન રાખો. તમે કોઈની પાસેથી પેમેન્ટ લો છો, ગણીને લો, જરા પણ શરમ રાખ્યા વગર ગણી લો. બેંકોમાં જ્યારે મેનેજરો બદલાય છે, જ્યારે કસ્ટોડિયનો બદલાય છે ચેસ્ટના, એમાં કરોડો રૂપિયા હોય છે, અને માત્ર ભરોસા પર સહીઓ ન કરો. તમે કસ્ટોડિયન છો, તમને 7 કરોડ 10 કરોડ લેવાના આવ્યા છે, 4 દિવસ 5 દિવસનો સમય મળ્યો છે, રૂપિયા બહુ બધા ગણવા પડે, મશીનો છે, માણસો છે, લગાડો, પણ ગણીને લો. તમારે કસો ચાર્જ લેવાનો છે, તમે મામલતદાર છો, ડભોઈ ટ્રાન્સફર થઈ છે, ડભોઈ મામલતદાર પાસે ચાર્જ લો છો, ભલે 4 દિવસ લાગે, પણ ચીવડાથી ચાર્જ લો. કંઈ એવું ન થાય કે ચાર્જ લીધા પછી પાછલી કંઈક મોટું ગોટાળો, મોટી તકલીફ તમારા ગળે પડી જાય. તમે બહુ બેદરકાર છો, બધા કાગળો વેર વિખેર રાખો છો. મારે એક પરમ મિત્ર હતા, વડોદરાનું બહુ નામ, નામાંકિત નામ હતું, બધા માનતા કે એ કરોડપતિ છે, ખૂબ પૈસા છે, ખૂબ જમીનો છે. એમનું મૃત્યુ થયું, કમનસીબે અચાનક મૃત્યુ થયું, અને ઘરવાળા કાગળ શોધે, ઘરમાં કોઈ કાગળ જ નહીં. એમણે કહેલું કે મારી સાવલીમાં જમીન છે, મારી અહીં જમીન છે, મારી અહીં જમીન છે, મારું અહીં આમ છે, કશું હાથમાં ના આવે. એમની ઇન્સ્યોરન્સ પોલિસીઓ ઘરવાળાને ના મળે. જે પાર્ટી વડોદરામાં 25-30 કરોડની પાર્ટી કહેવાતી હતી, એના ઘરવાળાને માંડ 60-70 લાખ હાથમાં આવ્યા, બાકી બધી રકમો રફે દફે થઈ ગઈ, કશું મળે જ નહીં, કોઈ કાગળ જ નહીં. કોની જોડે ભાગીદારી છે, કોણ કઈ જમીન લીધી છે, જમીનમાં શું થયું છે. એમના મૃત્યુ પછી 4-5-6 વર્ષે હાલોલથી નોટિસ આવી મામલતદારની કે તમારી આ જમીન છે અને તમે મહેસૂલ નથી ભરતા. ત્યારે એક નાનકડી જમીન હાલોલ બાજુ એમને છે એવી ખબર પડી, મસ્ત મોટું મહેસૂલ ચડી ગયેલું, માળ ચૂપ્યું. ત્યારે એક જમીન એમના હાથમાં આવી. તો આ શું કરવા કરો છો ભાઈ? ફાઇલો બનાવો, વ્યવસ્થિત ફાઇલો રાખો, તમારી ઇન્સ્યોરન્સ પોલિસી. નસીબ જો કે એ ભાઈની ઇન્સ્યોરન્સ પોલિસી એક એમના મિત્રએ ઉતારેલી, એ આવ્યા એમના મૃત્યુના મહિના પછી કે ભાભી આ સહીઓ કરો ને આ પૈસા તમારે મળશે. પણ ભાભીને ખબર નહીં કે મારા ધણીની કેટલી પોલિસીઓ છે. વર્ષો પછી કાગળો આવે છે કોઈ કંપનીમાંથી કે તમારા અહીંયા ગાડી બહુ વખત ત્યાં એકાઉન્ટ બંધ પડ્યું છે, ત્યારે ખબર પડે છે કે આ બેંકમાં ખાતું પણ હતું. તો આ ટાળો, આજે જ કામ કરો, આજે જ ફાઇલો લઈ લો, આજે જ તમારા બધા દસ્તાવેજો એમાં મૂકો. જે કોઈ દસ્તાવેજો છે, જે કઈ મિલકતો છે, એનું વિવરણ તમારા પત્ની પાસે હોવું જોઈએ, બાળકો પાસે હોવું જોઈએ. તમારા બાળકો નાના છે, પત્ની અભણ છે, તો તમારા કોઈ ખાસ મિત્રો પાસે એના લિસ્ટ હોવા જોઈએ. તમે વ્યવહાર કરો છો તો વ્યવહાર બરાબર સાચો. તમે કોકને પૈસા ઉછીને આપો છો, ગમે તેટલો મિત્ર છે, ગમે તેટલો સારો પડોશી છે, સગો છે, સાળો છે, બનેવી છે, પણ ધીરણ કરો છો, એને કશુંક રૂપિયા ઉધાર આપો છો, તો એની ચેક, એનો ચેક લઈ લો, એની પ્રોમિસરી નોટ પણ લઈ લો. ઘણા બધા મારી પાસે આવે છે કે મેં એને, એનો ચેક મારી પાસે પડ્યો છે અને હવે પૈસા પાછા નથી આપતો. નોટિસ આપીએ છીએ, પૈસા કદાચ મળી પણ જાય છે, કેસ કરીએ છીએ, પૈસા મળી પણ જાય છે,
પણ એની જોડે પ્રોમિસરી નોટ જોઈએ મારા ભાઈ, પ્રોમિસરી નોટ લો જોડે ચેકની. મારા જેવો વકીલ હોય અથવા મેં ચેક આપ્યો હોય તમને અને પ્રોમિસરી નોટ ના લીધી હોય તો હું એવો ડિફેન્સ લઉં કે મારી પાસે મદદ માંગવા આવેલા કે મને 50,000ની જરૂર છે, મેં એમને ચેક લખી આપેલો, પછી એમનો ફોન આવ્યો કે મને હવે પૈસાની જરૂર નથી, પણ એ ચેક પાછો નતા આપી ગયા, માટે મારો ચેક એમની પાસે છે, મેં એમની પાસે ઉધાર લીધેલા નહીં. હવે તમે રોકડા કોકને આપ્યા હોય ને આવો ડિફેન્સ લે તો તમે કશું નહીં કરી શકો. અને એ બધાની નોંધ તમારા કુટુંબને હોવી જોઈએ, ખબર હોવી જોઈએ. મારા એક રાજકીય મિત્ર મારી સાથે જ કોલેજમાં મોટા વિદ્યાર્થી નેતા હતા, એ ગુજરી ગયા. મારા એક બીજા મિત્ર પ્રકાશ પંડ્યાની હાજરીમાં એમણે વડોદરાના એક બિલ્ડરને 25 લાખ રૂપિયા આપ્યા હતા. એટલે એ નેતાના અવસાન પછી હું ને મારા મિત્ર પ્રકાશ પંડ્યા એ બિલ્ડર પાસે ગયા અને કહ્યું કે ભાઈ હવે આપણા મિત્ર ગુજરી ગયા છે. તો કે બહુ દુઃખ થયું મને, કે મારે આવવું હતું કે સ્મશાન યાત્રામાં, પણ હું બહારગામ હતો ને હમણાં જ આવ્યો છું ને મને ખબર પડી ને હજુ તો ભાભીને પણ મળવા નથી જવાયું. હવે વાતને 4 મહિના થયેલા અમે ગયા ત્યારે. પછી અમે ધીમે રહીને કીધું કે પેલા 25 લાખમાં કંઈક થોડા થોડા કરીને આપણે ભાભીને મદદ કરીએ. એણે બહુ ગળગળા થઈને કહ્યું કે પ્રકાશભાઈ, જ્યારે તમારા ભાઈ ચૂંટણી લડતા હતા ત્યારે એમણે મને એમ ફોન આવ્યો કે મને પૈસાની જરૂર છે, એટલે મેં 25 લાખ પાછા મોકલાવી દીધેલા. એટલે પૈસા મારી પાસે કંઈ માગતા નથી, પણ આપણે બધા ભેગા થઈને ભાભીને 2-5 લાખની મદદ કરવી હોય તો હું એમાં સામેલ ચોક્કસ થઈશ. બોલો હું શું આશા રાખો છો, મારે તમને શું આપવું જોઈએ? અમે બે વવાચક થઈ ગયા, કારણ કે એ ચૂંટણીની વ્યવસ્થા પ્રકાશ પંડ્યાએ જ કરેલી અને આવી કોઈ રકમ આવેલી નહીં. પણ એમણે કહી દીધું બહુ નફટાઈ થી કે મેં પૈસા પરત કરી દીધા છે. હવે આ બાપડી પાસે નહીં ચેક નહીં પ્રોમિસરી નોટ કે એને બતાડીએ. પછી જરા અમે થોડા કડક થયા, થોડી સખ્તાઈ કરી અને એ રકમ વસૂલી. પણ આ પરિસ્થિતિ આવી શકે છે તો તમે બે દરકારી ના રાખો. તમે ભાગીદારીમાં બેઠા છો, ભાગીદારી ચાલી રહી છે, સરસ ચાલી રહી છે, બહુ સારા ભાગીદારો છે, પણ દર વર્ષે હિસાબ કરી લો, દર વર્ષે બેલેન્સ શીટો મેળવી લો, દર વર્ષે મારો શું ભાગ આવે છે એ જાણી લો, દર વર્ષે તમે તમારો ભાગ ઉપાડી લો, બને તો ઉપાડી લો, નવું ઇન્વેસ્ટમેન્ટ કરો તો નવો કરાર કરો, નવી ભાગીદારી કરો તો એની નકલો રાખો. ભાગીદારીના વિશ્વાસમાં બિલકુલ સુઈ જવું, મહેતાજીના કે મેનેજરોના વિશ્વાસ પર બિલકુલ રહેવું, જરાય ધંધા પર ધ્યાન નહીં આપવું. બધું મેનેજરો કરી રહ્યા છે, બધું ભાગીદારો કરી રહ્યા છે, તો તમે એક દિવસ ચોક્કસ લૂંટાઈ જવાના છો. મેનેજરોને ભાગીદારો ઉતાવળા હશે તો 5-50 લાખમાં નવડાવશે, અને થોડી ધીરજવાળા શાંતિવાળા હશે તો તમને 5-10 કરોડમાં નવડાવશે. પણ તમે નાશો. તો નવરાત્રિ આવી રહી છે અને હું બહુ મોટો સંદેશો આપવા નથી માંગતો, હું નાનો સંદેશો આપવા માંગુ છું કે રાવણ ને જે લક્ષ્મણને કહ્યું કે મેં બધું કામ આવતીકાલ પર ટાળ્યું, બધું પછી કરીશ કર્યું, અને પછી મારી જિંદગીમાં ઘણું બધું કરવાનું રહી ગયું. રાવણ જેવો માણસ, શક્તિશાળી માણસ, અતિ વિદ્વાન માણસ, એ રોજનું કામ રોજ નહોતો કરતો તો એની જિંદગીમાં, લાંબી જિંદગીમાં મોટા ભાગનું બધું કામ કરવાનું રહી ગયું. આપણી જિંદગી ટૂંકી છે, આપણા સાધનો ટાંચા છે, આપણે નાના કામમાં છીએ, નાની જગ્યાએ છે,
આપણે બધું અવેરી લઈએ, આપણી મિલકતોનો વહીવટ કરી દઈએ, જીવીએ છીએ ત્યાં સુધી બાળકોને મિલકતો વેચી આપીએ, વીલ કરી દઈએ, અને દરેક વસ્તુમાં ચીવટ રાખીએ. તમને સરકારમાંથી નોટિસ આવી છે, કોર્ટમાંથી નોટિસ આવી છે. હમણાં કાલે જ મારા એક મિત્રનો ફોન આવેલો કે મને પકડ વોરંટ આવ્યું છે, પોલીસ અહીં લેવા આવી છે. જીતુભાઈ, મેં તું આપો હું વાત કરું તો કે ભાઈ કોર્ટમાંથી એ હાજર નથી રહેતા એટલે પકડવા આવ્યા છે, સમજાવીને મેં પાછા કાઢ્યા. પછી મેં કીધું ભાઈ તને મન કે મને આ પહેલાં કશું મળ્યું જ નથી. મેં તું તને આગળ સમન્સ બજ્યા જ હોય, સમન્સ બજ્યા અને તું નહીં આવ ગયો કોર્ટમાં, માટે તને પકડવા આવી પોલીસ. એમને એમ સમન્સ બજ્યા વગર આ બને જ નહીં. અમે કોર્ટમાં ગયા, કાગળો તપાસ્યા, એને 3 સમન્સ બજ્યા હતા. મને કે મને ખબર જ નથી ક્યાં ક્યારે બજ્યા. 5 વર્ષથી સમન્સો બજતા હતા અને એ હાજર નહોતો થતો. તો આવું ટાળીએ. તમને કોઈ કોર્ટના નોટિસ આવે, સમન્સ આવે, સમજી લેજો કે વકીલની નોટિસ છે કે સમન્સ છે કે કશું છે, એ તમે નહીં સ્વીકારો. તમારે ત્યાંથી પાછી જશે તો એ તમને બજી ગયેલી ગણાશે. તમે બેલીફને પૈસા આપીને એક વાર કાઢશો, બે વાર કાઢશો, પછી એક વાર એ ચોંટાડીને જતો રહેશે, એ તમને બજી ગયો ગણાશે. કોઈ પણ સરકારી કાગળ આવે કે આલ્સેશિયન કૂતરાની જેમ સાવચેત થઈ જાઓ, કાન અધ્ધર થઈ જવા જોઈએ. બે દરકારી નહીં. તમે સરકારની સાથેના વ્યવહારમાં બહુ ચોખ્ખા રહો. તમને લાગે કે આટલામાં શું થઈ જશે, લાખો રૂપિયાનો દંડ થઈ જશે, હજારો લાખો રૂપિયાનું નુકસાન થઈ જશે, તો વેરા ભરવાના છે, જે કંઈ છે, ટેક્સીસ છે, એ બધું વ્યવસ્થિત રીતે ભરતા રહો અને એની નકલો રાખો. સરકાર 5 વર્ષે કહેશે કે તમે 2002નો વેરો નથી ભર્યો, તમે કોકે ભર્યો છે તો કે લાવો રસીદ લાવો. લોકો લાખો રૂપિયા ભર્યાની રસીદો ઘરમાં રખડતી છોડી દે છે. ઘરમાં એક તાર રાખો, પહેલાં જૂના જમાનામાં વાંકો વળેલો એક તાર ને નીચે ડટ્ટી હોય એટલે બધું જ એમાં ભેરવી દેવાતું, પછી શોર્ટ આઉટ કરીને મૂકી દેવાતું. પણ રાખો ભાઈ, ગમે ત્યારે જરૂર પડશે. સરકાર આ કદર કરી દેશે કે પાવતી હોય તો બતાડો, નહીં તો ફરી ભરો. ત્યારે તમારી પાસે કોઈ ઉપાય નહીં રહે. તો કાગળો વ્યવસ્થિત રાખો, પત્ર વ્યવહાર વ્યવસ્થિત રાખો, ડોક્યુમેન્ટેશન બહુ સુંદર રીતે કરો, અને જે આજે કરવાનું છે આજે જ કરો, હમણાં જ કરો. આજની સીધી વાત હું બહુ થોડી જરા ટૂંકી કરું છું, કારણ કે મારે આજે ઘણું બધું કામ કરવાનું બાકી છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.